જય સ્વામિનારાયણ કેમ છો મજામાં આજનો ટોપિક આપણો જરાયુ વિન્યાસ જરાયુ વિન્યાસ એટલે બીજા શેના પોલાણમાં જે સ્થાનેથી બીજાન કે અંડક ઉત્પન્ન થાય તેને જરાયું કહેવાય વ્યાખ્યા લખી નાખો ચોકડીમાં બીજા શેના પોલાણમાં બીજા શેનું પોલાણ એટલે શું થાય આ સ્ત્રી કેસર હોય તો સ્ત્રી કેસરની નીચે આ રીતે બીજા શેનું આવેલું હોય હવે એ પોલાણમાં જે સ્થાનેથી અંડક ઉત્પન્ન થાય આ અંડક કહેવાય આવી રીતે એ અંડક જ્યાંથી ઉત્પન્ન થાય તો બધો વ્હાઈટ વિસ્તાર જે બધો તમને દેખાઈ રહ્યો હતો એ બધો જરાયું કહેવાય બરાબર ફરીથી બોલું બીજા શેના પોલાણમાં જે સ્થાનેથી અંડક ઉદભવે છે તેને જરાયું કહેવાય અને બીજા શેમાં અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય અને બીજા શેમાં અંડકોની ગોઠવણી એટલે કહેવાશે જરાયુ વિન્યાસ બીજા શેની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ કહે છે એવું ચોપડીમાં લખેલું છે આપણે પણ જરાયુની વ્યાખ્યા નથી આપી આપણે બરાબર તો એ આપણે લખી નાખી હવે એના પ્રકાર છે હવે એના પ્રકાર ભણવા માટે આપણે આકૃતિ આપેલી છે જોવા તો આકૃતિના આધારે આપણે પ્રકાર જોતા જઈશું બરાબર એના પ્રકારોમાં ધારાવર્તી ચર્મવર્તી અક્ષવર્તી મુક્ત કેન્દ્ર સ્થલસ્થ આવી રીતે અલગ અલગ પ્રકારના ભાગ આપેલા છે જોતા જઈએ આપણે પહેલાં લઈએ ધારાવર્તી તમારા ચોપડીમાં આ શબ્દ લખેલો છે ધારાવર્તી ઘાટ્ટા અક્ષરે બરાબર ચોપડી ખુલ્લી રાખવાની ધારાવર્તી જરાય વિન્યાસમાં ધ્યાનથી સાંભળો હું શું બોલું છું તમારે જાતે લખી જ નાખવાનું ચોપડી કરતાં હું સારું લખાઈશ ચોપડીમાં અમુક લખાયું નહીં એ લોકોએ લખ્યું નથી તો સાંભળો અને તમારે શું કરવાનું સાંભળતા જતા સાંભળતા જવાનું અને લખતા જવાનું કે ધારાવર્તી જરાય વિન્યાસમાં બીજા શહે એક કોટરિય હોય ત્યાંથી જોઈ લો આ બીજા શે છે તમને જે દેખાઈ રહ્યું છે કે આ આખું બીજા શહે છે આજુ આમ એક કોટરીય છે એક જ કોટરમાં વેચાયેલું હોય બરાબર અને બીજા શેરની દિવાલની અંદરની ઘડીઓ ઉપર એટલે બીજા શેરની અંદરની દિવાલ ઉપર ઘડીઓ આવેલી હોય આ તમે વાલ જોયા હશે કાં તો વટાણા જોયા હશે વટાણા તો બધાય ફૂલા જોઈએ ને તો વટાણાની અંદર કેવું હોય જે આખું આ રીતે હોય વટાણા આ રીતે અને એમાં અમુક અમુક જગ્યાએ છે ને આ રીતે ખાડા આવેલા હોય વટાણામાં આ રીતે જોવા મળશે અને પછી એની અંદર શું થાય આ રીતે એક એક વટાણો એક એક કોટરમાં ગોઠવાયેલો હોય આ રીતે જોયું છે ને બરાબર તો બીજા શેની અંદરની જે દીવાલ હોય તો આ દીવાલની ઘડીઓ તો આ બધી ઘડી છે જો આ રીતે આમ ગળીઓ પડેલી હોય અને ઘડીની અંદરના ભાગે શું ગોઠવાતું હશે બીજાણ ગોઠવાયેલા આમ બીજાણું આ રીતે શું હોય ચોટેલા હોય જે બીજા શેની જે દીવાલ હોય ને ત્યાં ચોટેલા હોય માટે આપણે તોડવા પડતા હોય જે દાણા હોય ને એને તો આમાં કોણ આવતું હશે વાવ વાવનો મતલબ શું થાય વાલ વટાણા વાલ ને વટાણા ચલો હવે આપણે આગળ વધીએ અને ચર્મ વર્તી લઈએ બરાબર ચોપડીમાં બી નંબરની આકૃતિ આપી છે અક્ષવર્તી તો આપણે અક્ષવર્તી લઈશું ચર્માવર્તી પછી આપ્યું આપી જાય તો આપણે એ પછી લઈશું તો બીની અંદર આપણે લઈએ અક્ષવર્તી બીજા શેરના કેન્દ્રમાં હું જો બોલું ધ્યાનથી જો આકૃતિમાં ખબર પડી જશે બીજા શેરના કેન્દ્રમાં વિકસેલી ધરી તમે ધ્યાનથી જોવા જે આખું આ બીજા છે રાઈટ આખું બીજા છે એના કેન્દ્રમાં અહીંયા ધરી આવેલી છે દંડ આયોલો જો જો દેખાયો બરાબર તો એ દંડ દંડાયેલો હશે બીજાશયના કેન્દ્રમાં વિકસેલી ધરી ઉપર બીજાંડો ગોઠવાય છે તો આ જે ધરી છે એની ઉપર અહીંયા તમે ધ્યાનથી જો અહીંયા બીજાંડો ગોઠવાઈ ગયેલા છે દેખાય છે બીજાંડો ગોઠવાયેલા હોય બીજાશય કોટરમાં વિભાજિત ધ્યાનથી જો આખું જે બીજા છે ને એને કોટરમાં વિભાજીત છે એક કોટર બે કોટર ત્રણ કોટર કોટર એટલે જગ્યા બરાબર અને આ કોટરની સંખ્યા સ્ત્રી કેસરની સંખ્યા ઉપર આધારિત હોય આનો મતલબ કે આમાં ત્રણ કોટર આવેલા છે તો આનો મતલબ શું થાય કે આમાં ત્રણ સ્ત્રી કેસરો હશે સમજી ગયા હું શું કહેવા માગું છું કે બીજા બીજાશયમાં આ કોટરોની સંખ્યા સ્ત્રી સંખ્યા ઉપર આધારિત હોય છે દાખલા તરીકે તામેટું અને જાસૂદ એનું ઉદાહરણ આવશે પેલામાં ભાવ હતું તો આવશે તાજા તામેટું અને જાસૂદ આઈ એમ ફરનથી બોલનતી હું સલંગ બોલું છું પહેલાં મેં તમને સમજાયું હતું બરાબર હવે ધ્યાનથી જુઓ આકૃતિની અંદર બીજા શયના કેન્દ્રમાં વિકસેલી ધરી ઉપર બીજાંડો ગોઠવાય બીજા શય કોટરોમાં વિભાજીત હોય છે અને આ કોટરની સંખ્યા સ્ત્રીકેસરની સંખ્યા ઉપર આધારિત હોય છે દાખલા તરીકે તામેટું અને જાસૂદ આ વર્ષે ભાઈ ઓકે ચલો હવે ત્રીજા નંબરની જે આકૃતિ છે ચર્મવર્તી જે સીમાં તમે જોઈ શકો છો અહીં ચર્મવર્તી લખેલું છે રાઈટ તો આ છે ચર્મવર્તી સી ઓકે હવે ધ્યાનથી જો આની અંદર હું શું વ્યાખ્યા બોલું છું જરાય આ પ્રકારના જરાય વિન્યાસમાં બીજાંડ બીજા શેરની અંદરની દીવાલ ઉપરથી કે પછી પરિધવર્તી ભાગમાંથી ઉત્પન્ન થાય છે તો ધ્યાનથી જુઓ કે અહીંયા અક્ષવર્તીની અંદર હું શું બોલ્યો કે જરાય વિન્યાસમાં બીજાંડ બીજા શેરની અંદરની દિવાલમાં બરાબર તો તમે ધ્યાનથી જો અહીંયા બે બે દિવાલો છે એક આ અંદરની દિવાલ છે અને આ બહારની દિવાલ છે આવી રીતે બીજા આશયની બે દિવાલો આવેલી છે તો અંદરની દિવાલ ઉપરથી કે પછી ફરીદવર્તી ભાગમાંથી પરિદવર્તી ભાગ લેશું થાય અહીંયા સાઈડમાંથી ઉત્પન્ન થાય જુઓ પરિતવર્તી ભાગ આ આ કેન્દ્રસ્તે કહેવાય પણ અહીંયા તો પરિતવર્તી ભાગ કહેવાય ને બધું ભાગ તો એમાંથી ઉત્પન્ન થતા હશે સમજી ગયા હું શું કહેવા માંગુ છું અને બીજા આશય એક કોટરિય હોય છે તો ધ્યાનથી બીજા બીજાશય આખું એક જ કોટરમાં વિભાજીત હોય છે પરંતુ કૂટપટનું નિર્માણ થતું હોવાને કારણે તે દ્વિ કોટરી દેખાતું હોય છે આખું બીજા છે એક કોટર્ય જ છે પણ કૂટપટનું નિર્માણ થાય આપણને એવું ખોટું એમ પટનું નિર્માણ થાય છે એટલે આપણને દ્વિ દેખાય છે માટે તમે ધ્યાનથી જોઈ શકો છો ને તો આ એક કોટર છે એટલે આ જો ભાગ અને આ દ્વિ કોટર છે બરાબર પણ એવું નહીં હતું આખું એક કોટર જ છે આખું એક કોટર જ છે આ એનો જ એક ભાગ છે પણ આ રીતે આમ ડિઝાઇન બનાવેલી છે તમે ધ્યાનથી જુઓ આખું એનો ભાગ જ છે આખું કોટર જ હોય પણ આપણને શું થતું હશે દ્વિ કોટરતું દાખલા તરીકે અને બરાબર ઓકે મુક્ત કેન્દ્રસ્થ કોની વાત કરીશું આપણે મુક્ત કેન્દ્રસ્થ બરાબર તો એની અંદર ધ્યાનથી સાંભળો અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે આકૃતિને દેખાય છે અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થયા એ આ મુખ્ય અક્ષ અને આ બધા અંડકો આ બધા અંડકો ક્યાં થયા મુખ્ય અક્ષની ઉપરના ભાગે ઉત્પન્ન થાય છે તે બીજા શેના દિવાલના પડદાથી મુક્ત છે આ બધા અંડકો તમે જોઈ શકો છો આ બીજા બીજાશેનો જે પડદો આવેલો છે એને જોડાયેલા નથી એનાથી મુક્ત છે માટે એને મુક્ત કેન્દ્રસ્થ કહેવાશે આવડશે ને મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખાય દાખલા તરીકે એની અંદર કોણ આવશે દાયંસ્થ અને પ્રિમરોઝ તો આપણે લખેલા છે એવા દાયંસ્થ અને પ્રીમરોઝ પ્રિમરોઝ બરાબર હવે લઈએ તલસ્થ આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાના તલ ભાગેથી જરાયું વિકાસ થાય તો તમે ધ્યાનથી જો જુઓ ગ્રીન કલરનો બીજાશય છે એના તલ ભાગેથી જરાયું સભ્યતાનો ભાગ ઉત્પન્ન થયેલો છે તલ ભાગ છેડાના ભાગેથી અને એક જ અંડક તેની સાથે જોડાયેલું હશે અમે એક જ અંડક દેખાડેલું છે આ એક જ ભાગ છે માટે એને શું કહેવાય તલસ્થ તલસ્થ એટલે છેડાના ભાગેથી ઉત્પન્ન થતું હશે ઉદાહરણ તરીકે સૂર્યમુખીના ગલગોટો ઓકે તો આ હતા જરાય વિન્યાસના પ્રકારો ચલો હવે આપણે એક એક લાઈન ચોપડી પ્રમાણે જતા જઈએ આપણો નિયમ છે એ પ્રમાણનો બરાબર અને તમે આનું સ્ક્રીનશોટ પાડશો તો તમને મેં જ્યાં લખ્યું છે જુઓ એ પણ તમને દેખાશે આનું તમે સ્ક્રીનશોટ પાડો તો તમને મેં છે ને એની અંદર બે લખેલા છે મારી ભાષામાં જે તમે તમને બોલતો તો એ ધરાવર્તી અને અક્ષવર્તી જે ચોપડીમાં નથી છાપી એ લખેલું છે બરાબર અને બીજું અહીંયા છાપેલું જોઈ લો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો ચર્મવર્તી અને મુક્ત કેન્દ્રસ લખેલું છે એમાં ચર્મવર્તીની જે લાઈન છે અહીં એવું લખ્યું છે કે નીચે લાઇન વાંચવી તો તમે આટલું જે લખ્યું અને પછી ચર્મવર્તીની લાઈન અહીંથી શરૂ થશે બીજું આ જે લખ્યું છે કે બીજા છે એક કોટરીએ પરંતુ કુટપટનું નિર્માણ કારણે દ્વિકોટરી બને છે દાખલા તરીકે રાય અને દારૂડી આટલા સુધી લખવાનું સનંતર લખવાનું ચરમવર્તીમાં બરાબર મુક્ત કેન્દ્રસ એ તો બરાબર છે ઉપર લખેલું છે એ કમ્પ્લેટ છે બરાબર અહીં તો ખાલી એને શું કર્યું છે કે અંડકો કેન્દ્ર ધરી ઉપર ઉદભવે છે અને પડદાથી ઘેરા જ છે આવું લખેલું છે એના કરતા મેં સરળ ભાષામાં આપેલું છે અને આકૃતિ પ્રમાણે દેખાડેલું છે મેં બરાબર અને તલસ્થની અંદર બરાબર છે જે ચોપડીમાં લખ્યું છે એ જ લખી લેવાનું છે આવીને આવી લાઈનો લખી દેવાનું તલસ્થમાં બરાબર ચલો આપણે જોતા જઈએ ફરીથી એક વખત તો બરાબર જોતા જાઓ જરાય વિન્યાસ વ્યાખ્યા પહેલાં જ બોલી ગયો બીજા છેના પોલાણમાં જે સ્થાનેથી બીજાનું કે અંડકો ઉત્પન્ન થાય તેને જરાયું કહેવાય બીજા શેમાં અંડકોની ગોઠવણીને જરાય વિન્યાસ કહેવાય તો થઈ ગઈ ને વ્યાખ્યા ઓકે હવે જરાય વિન્યાસ જે કહીએ આપણેના પ્રકાર આપેલા છે એક છે ધરાવર્તી અક્ષવર્તી ચર્મવર્તી તલસ્થ ચર્મ એટલે ખોટું બરાબર કેન્દ્રસ્થ અને કે પછી મુક્ત કેન્દ્રસ્થ ઓકે ધરાવર્તી આ જરાય વિન્યાસમાં બીજા શેની વક્ષ સેવની શિવની લઈ ધાર શિવનીનો મતલબ શું થાય એની આજુબાજુની ધાર નામાંકિત છે એટલે કે એનાથી થયેલી હશે આ સોરી નામાંકિત કે વક્ષ સેવની એ જરાયુ નિર્માણ પામે છે અને ધાર પર બે હરોળમાં અંડકો ઉદ્ભવે છે બરાબર બંને બાજુ અંડકો ઉત્પન્ન થતા હશે વાવ વટાણા વાલ વટાણા જ્યારે જરાયુ અક્ષીય હોય એટલે કે વચ્ચેના ભાગ્યો હોય અંડકો જરાયુ સાથે બહુ કુટરી બીજા સેવમાં જોડાયેલા હોય એટલે કે એક બે કરતાં વધારે કુટરો જોવા મળતા હશે તો જરાયુ વિન્યાસને અક્ષવર્તી કહેવાય તાજા ઓકે ચર્મવર્તી જરાયુ વિન્યાસની વાત કરીએ આપણે તો ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજા છેના અંદરની દિવાલ પરથી કે પરિદવર્તી ભાગ ઉપરથી વિકાસ પામે છે બીજા છે એક કોટરીય હોય છે પરંતુ કુટપટના નિર્માણના કારણે દ્વિકોટરીય બને છે આ તો ખાલી મેં ચોપડી વાંચી જ છે બાકી સમજાયું તો મેં તમને આગળ છે જ ફરતી આગળ જોઈ લેજો રાય અને દારૂડી આપણે એકવાર ચોપડી જોઈ લીધી એમ કે ચોપડીમાં આ રીતે વાક્ય લખેલા છે જેથી ખબર પડે કે ચોપડીમાં કઈ જગ્યાએ કયો એમસીક્યુ છુપાયેલો છે કે રહી નહીં ગયું લાઈનમાં એટલા માટે ઓકે જ્યારે અંડકો કેન્દ્રસની ધરી ઉપરથી ઉત્પન્ન થાય અને પડદાથી ગેરહાજર હોય એમાં પડદો આવેલો જ ના હોય તો તેવા જરાય વિન્યાસને મુક્ત કેન્દ્રસ કહેવાય તમે આ પણ મોઢે કરી શકો છો અને તમારા ચોપડીને જે દેખાય છે એ પણ તમે કરી શકો છો કે અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે અને જે બીજા બીજાશ્રીની જે દીવાલ હોય એના પડદાથી મુક્ત હશે એટલે કે પડદો ગેરહાજર હોય છે માટેના મુક્ત કેન્દ્રસ તરીકે ઓળખાય તલસ્થ તલસ્થ પ્રકાર જરા વિન્યાસમાં બીજા બીજાશના તલ ભાગેથી છેડાના ભાગેથી જરાયુ વિકાસ પામશે અને એક જ અંદર ગોઠવાતું હશે એની અંદર દાખલા તરીકે સૂર્યમુખીના મુખ્ય ન ગલગોટો મેરી ગોલ્ડ બરાબર ડેટ્સ ઓલ તો આ તો આજનો એક સરસ મજાનો ટોપિક જરાય વિન્યાસ મહત્ત્વનો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે હવે એક નાનો ટોપિક બીજો પાછળ આપેલો ફળ એ પણ લઈ લઈએ એનું કારણ તમને કહું ફળનો હું બે વિડીયો બનાવીશ એક આ એનસીઆરટીનો બનાવીશ ચોપડીમાં જે આપી છે એવું જ અને બીજો આના સિવાયનો એક્સ્ટ્રા બહુ જ ફળ વિશે માહિતી આપેલી છે બરાબર તો એ પણ તમારે ચલાવી પડશે કે એના એના વિશે પણ ઘણા નીટમાં પ્રશ્નો પૂછાતા હોય છે તો જે લોકોને ખાલી ચોપડી આપતા અગિયારમાંનું ભણવાનું છે ચાલશે આટલું ફળ બાકી જેને નીટ હલવી છે એના માટે બીજો વિડીયો પણ જોવો પડશે બરાબર ફળ એ સપુષ્પી વનસ્પતિમાં દેખીતી લાક્ષણિકતા છે સિમ્પલ વસ્તુ એ તે ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ કે પાકેલું બીજાશય કહેવાય યાદ રાખજો સ્ત્રીકેશનમાં બીજાશય હોય ને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય એવું મેં કીધેલું હતું આ રીતે બીજાશય આવશે તો આ બીજાશયનું રૂપાંતર ફળમાં થાય અને એમાં જે અંડક આવતું હશે એ અંડકનું રૂપાંતર બીજમાં થાય એ આપણે ગયા જે સ્ત્રીકેશનને વિડિયો ચલાવ્યો હતો વિડીયો લેક્ચર એમાં આની માહિતી આપેલી હતી યાદ કરજો બરાબર સામાન્ય રીતે સામાન્ય રીતે ફલાવરણ એ પહેલા અહીં બાકી રહી ગયું તે પણ જોઈ લઈએ યાદ રાખજો બીજાશયમાંથી ફળ બનશે બીજાશયનું ફલન વગર જ ફળનું નિર્માણ થઈ જાય કે પરાગ્રજ આવશે જ નહીં સ્ત્રીસર ઉપર પરાગ પરાગ્રજ આવશે જ નહીં ભૂકેસરમાંથી અને ફલનની ક્રિયા થશે જ નહીં છતાં પણ બીજાશયમાંથી ફળ બની જતું હોય તો એને શું કહેવાશે અપરાગિત અથવા તો અફલિત ફળ કહેવાય આ આપણે એક મહત્વનો એમસીક્યુ બનશે અફલિત ફળનો મતલબ શું થાય ફલનની ક્રિયા જ ના થાય એમ ફલનની ક્રિયા વગર સીધું જ બીજા સેમાથી ફળ બની જાય કઈ રીતે આના અસંયોગીજન પણ કહેવાય જે બારમા ધોરણમાં ભણીશું ફક્ત અત્યારે યાદ રાખો કે આના અફલિત ફળ કહેવાય બરાબર મોટાભાગે એવા ફળની અંદર શું થતું હશે બીજ ના હોય ફલન ના થાય એટલે બીજ નહીં બને સીધું બીજા સેમાંથી શું બની જાય મોટા ભાગે અમુક અમુકમાં હોય સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે છે સામાન્ય રીતે ફળ હોય તો ફળની ઉપરનો ભાગ હોય ફલાવરણ કહેવાય જેમ કે આપણે એને શું કહીએ છીએ શું કહીએ કેરી હોય તો કેરીની છાલ કીડા હોય તો કીળાની છાલ એ ફલાવરણ કહેવાય અને એની અંદર જે ગોટલો હોય એને બીજ કહીએ આપણે ફલાવરણ શુષ્ક કે માસલ હોય હા શુષ્ક એટલે સુકાઈ ગયેલા હોય જેમ કે ઘઉં બાજરી બધા ધાન્ય શુષ્ક ફળ કહેવાય માસલ તો કેરી માસલ ફળ કહેવાતું હશે બરાબર જ્યારે ફલાવરણ જાડ્ડું અને માસલ હોય ત્યારે તે બહારનું બાહ્ય ફલાવરણ કહેવાય જેમ કે આપણે જે કેરીની બહારનું આવરણ કેરીની છાલ બાહ્ય ફલાવરણ કહેવાય જે જાડું હોય માંસલ હોય મધ્યમાં મધ્ય ફલાવરણ આવેલું હોય કેરીની અંદર જે મધ્યમાં તમે ફલાવ નીચે છે કે જેનો આપણે રસ કાઢતા આમ રસ કહીએ આપણે અને અંદરના આપણે ગોટલો કહીએ ઓકે કેરીના નારિયેળમાં ફળ અષ્ટિલા તરીકે ઓળખાય હવે આ અષ્ટિલા અનઅષ્ટિલા સેબિયા આ બધા નામ આવશે જો તમને બીજા વિડીયોમાં સવિસ્તાર જણાવી દઈશ બરાબર કેરીયના નાળિયેળમાં ફળ અષ્ટિ અષ્ટિલા તરીકે ઓળખાય કેમ કે એનું બાહ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ ખાદ્ય હોય પોચું હોય પણ અંત ફલાવરણ કઠણ હોય છે ગોટલો જોવો માથામાં ધૂમચું થઈ જાય ને બરાબર કે નહીં તો તમે કહો નારિયેળમાં પણ એવું હોય હા પે પણ માહિતી આપણે નીટમાં આપી જ દઈશું તમને એની અંદર તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્ત બીજા સેમાંથી વિકાસ પામે છે એક સ્ત્રી કેસરી હોય એટલે એક જ ફળનું નિર્માણ થાય સિમ્પલ વસ્તુ છે કેરીમાં ફલાવર અને બહાર પાતળા બાહ્ય ફલાવરમાં એટલે કે છાલ મધ્યમાં માસલ ખાવાલાયક મધ્ય ફલાવર એટલે કે આમરસ અને અંદરના ભાગે કઠણ અંત ફલાવર એટલે કે ગોટલો સારી રીતે વિભાજિત થયેલા હોય એટલે કે દેખી શકીએ આપણે નારિયેળમાં કે જે પણ અશ્વિલ છે તેમાં મધ્ય ફલાવણ રેશામય હોય છે તંતુમય હોય છે બરાબર નારિયેળ તમે બધા જોઈ ચો લખ કહી દઈએ આપણે અત્યારે અહીંયા જ હા બધાએ જોયું છું એમાં લીલું નારિયેળની વાત કરું છું હું લીલું બરાબર હા એમાંથી આ નારિયેળ બનતું હશે લીલા નારિયેળમાંથી બને ને લીલું નારિયેળ હોય તો તમે જોયું છે કે સૌથી બહારનો ભાગ હોય એ લીલો હોય એ બાહ્ય ફલાવરણ પછી જ્યારે સુકાઈ જાય એટલે એની ઉપર જે રેસાઓ જોવા મળતા જેને આપણે નારિયેળ જ્યારે સુકાઈ જાય એટલે ફોલતા હશું જ્યારે ભગવાનને ધરાવવાનું હોય ને ત્યારે પહેલાં શું કરતા હશું એટલે કે વધારવાનું હોય ને પેલા આપણે શું કરીએ ખોલી કાઢીએ નારિયેળને તો પેલા રેસાઓ કાઢી નાખ્યા ને બસ એ રેસાઓ એના મધ્ય ફલાવરણ કહેવાય અને સૌથી અંદરના ભાગે આવેલું ખાદ્ય ફલાવરણ છે જે ટોપરું કહીએ ને આપણે એર્યું અંદરના ભાગે આવેલું હશે બરાબર એટલે અંત ફલાવરણમાં સારી રીતે વિભાજીત થયેલું નારિયળમાં કે જે અષ્ટીલ છે તેમાં પણ મધ્ય ફલાવણ રહી સમયું હોય જેને આપણે ઉખાડી નાખ્યા હતા અને જે આ ટોપડું જે વધીએ છીએ એ સૌથી અંતરનું ફલાવરણ કહેવાય કઠણ હોય છે અષ્ટિલ અંદર ઓકે અને સંપૂર્ણ માહિતી ફળનો એક બીજો વિડીયો બનાવવાનો જ છું એમાં જોઈ લેજો તો આવજો બાય જય સ્વામિનારાયણ